બે ત્રણ વખતે શું કહેવું? સરકારની જે ગાઈડલાઈન બહાર પાડી છે એ પ્રમાણે આપણે રહેવું જ જોઈએ, પણ જે લાઉડ સ્પીકર નહીં વગાડવાના અને આ બધી વસ્તુ છે, લાઉડ સ્પીકરથી કંઈ કોરોના થાય એવું કંઈ હોતું નથી, બરાબર છે? પણ જે એમની સંખ્યા કેટલી રાખવાની, સોશિયલ ડિસ્ટન્સિંગ કેટલું રાખવાનું, એ બધી બાબતે આપણે એગ્રી છીએ. અને જવાબદારી જે પ્રમુખ અમારા ઉપર છોડી છે, મારું નામ ભરતભાઈ પટેલ છે, હું પ્રમુખ છું આ વૈદેહી રેસિડેન્સીનો. જે અમારા ઉપર જે જવાબદારી છોડી છે, અમે એ સરકાર જવાબદારી ડિસ્ટ્રીબ્યુશન કરવા માંગે છે ને, આપણે એનાથી એગ્રી છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ સરકારે અમને સહકાર આપે એ આશા સાથે. અને ઉંમરલાયક માણસને ધાબા ઉપર જવા વિનંતી છે કે નહીં એના માટે? ના, ઉંમરલાયકને અમે એ લોકોને બધાને ઘરે કહેવડાવ્યું છે કે લોકો જ્યાં સુધી આ પર્વનો ઉજવણી થાય છે ત્યાં સુધી અમને દૂર બેસીને જોવું હોય તો જોઈ શકે છે, બાકી ઉપર આવવાનું તો અમે મંતવ્ય નથી માનતા. મારું નામ ગિરીશભાઈ એમ જોશી, હું આ સોસાયટીમાં જ રહું છું, એ બ્લોકમાં. અને અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ છે, સેક્રેટરી અમારા ગિરીશભાઈ છે. અને મને બધાને પતંગ ઉત્સવ માટે એમણે બધાને બોલાવી અને કીધેલું છે કે સરકારની ગાઈડલાઈન મુજબ આપણે થોડી વ્યવસ્થામાં રહેવાનું છે, આ સિવાય બીજું કોઈ, અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ચાલશું. પણ તમે જે સરકારે અમને આજે કીધું છે કે ભાઈ માઇક નહીં વગાડવા અને ધાબા ઉપર ભેગા નહીં થવાનું, હવે એક બ્લોકની અંદર 12 ફ્લેટ હોય છે તો 12ના કમસે કમ 2-3 જણના એક ફ્લેટ દીઠ 3 મેમ્બર હોય તો 40-50 તો થઈ જાય છે, તો બાજુમાં બીજો બ્લોક હોય તો સંખ્યા. મારું નામ અજય જોશી છે. સરકારની ગાઈડ પ્રમાણે માસ્ક પહેરવું, સેનિટાઈઝર કરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે, પણ એનો મતલબ એવું નથી કે ડીજે વગાડવાથી કે બહુ સાવચેતી રાખ્યા વગર ભેગા થવાથી ફેલાય છે. પણ એક ફેસ્ટિવલ છે તો આપણે આપણું સેફટી ધ્યાનમાં રાખીને આપણે મહોત્સવ કરી શકીએ છીએ અને પતંગ ઉત્સવ માણી શકીએ છીએ, પણ આપણે આપણી કાળજી રાખવાની છે, બસ એ જ ખ્યાલ રાખો. બાકી સોશિયલ ડિસ્ટન્સ તો જરૂરી છે, પણ એવું તે નહીં કે સિનિયર સિટીઝનને ઉપર બી ન આવવું કે માણસો ભેગા ન થવા, માસ્કને સેનિટાઈઝર સાથે રાખીને પતંગ ઉત્સવ ઉજવી શકો. હું નિલેશ પટેલ અને અહીં સોસાયટીમાં ઉપપ્રમુખ છું. બહારના લોકોએ તો ખાસ ના જ પ્રવેશ લેવો જોઈએ, દરેક વ્યક્તિગત દરેકના લોકોની જવાબદારી હોવી જોઈએ, કેમ કે કોઈના ઘેર ગેસ્ટ આવે એ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને પોતપોતાના દાવા પર પોતપોતાની રીતે જ સાવચેતી રાખીને દરેક મહોત્સવ ઉજવે, બરાબર છે? બાકી બધા મહોત્સવમાં રસ હોય એટલે એવું ધ્યાન તો ના રહે, પણ દરેકે પોતપોતાની મૂળભૂત ફરજ સમજીને ઉત્સવ ઉજવવો જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સનું જાળવણી રાખવી. સરકારનું જે ડિસ્ટન્સ બહાર પાડવા માટેની ગાઈડલાઈન છે એનું ચોક્કસપણે અમલ કરવો જ પડે, કેમ કે એ આપણા સૌનું ફાયદાકારક છે, આપણા માટે, આપણા હિતના રક્ષણ માટે કરવામાં આવ્યું છે. અને અમે સોસાયટીના તમામ સભ્યો બધા સાથે મળીને એના માટે પૂરતો જ પ્રયત્ન કરવા માટે તત્પર છે.